મારી નોકરાણી મને રોજ કહેતી કે ડૉક્ટર સાહેબા નાઇટ શિફ્ટ ન કરો તમારા ભાગની સજા મારે ભોગવવી પડે છે તે શું કહેતી તે મને સમજાતું નહીં એક દિવસ મારી તબિયત ખરાબ હતી એટલે મારી જગ્યાએ બીજા કોઈને ડ્યુટી આપીને હું અચાનક ઘરે વહેલી આવી અને મારા રૂમમાંથી ચીસોનો અવાજ આવતો હતો પતિ ઘરે ન હતા પરંતુ જ્યારે રૂમનો દરવાજો ખોલતા જે દ્રશ્ય જોયું તે જોઈને મારો આત્મા કંપી ઉઠ્યો કારણ કે રૂમમાં મારી નાની દીકરી અને નોકરાણી ઘણા દિવસોથી જોતી હતી કે નોકરાણી વારંવાર મારી પાસે આવતી હતી અને કશું બોલ્યા વગર જતી રહેતી હતી કદાચ તે મારી સાથે કંઈક વિશે વાત કરવા માગતી હતી મેં તેને ત્રણ ચાર વાર આમ કરતાં જોઈ ત્યારે મેં તેને પૂછ્યું કે તમે કંઈક વિશે વાત કરવા માગો છો મેં એવું વિચાર્યું હતું કે કદાચ તેને પૈસાની જરૂર હશે કારણ કે ઘણીવાર ગરીબ લોકોની પૈસાની જ સમસ્યા હોય છે તેથી મેં તેને પૂછ્યું કે તેને પૈસાની જરૂર છે તો તેને કહ્યું ના મને પૈસાની જરૂર નથી પણ મારે તમારી સાથે બીજી કોઈ વાત કરવી છે હું તેના ચહેરા પર ચિંતાની રેખાઓ સ્પષ્ટ જોઈ શકતી હતી મેં તેને કહ્યું કે મને જલ્દી કે મને પણ હોસ્પિટલ માટે મોડું થઈ રહ્યું છે તો સુમિત્રા કહેવા લાગી કે હું તમને માત્ર એટલું જ કહેવા માગું છું કે તમે નાઇટ શિફ્ટ ન કરો મેં ગુસ્સાથી તેની તરફ જોયું કારણ કે મારે નાઇટ ડ્યુટી ન કરવી જોઈએ એવું કહેવાનો તેનો શું અર્થ છે આખરે મને આ સલાહ આપનારી તે કોણ હતી તે મને ગુસ્સે જોઈને કંઈ બોલ્યા વગર ઝડપથી ત્યાંથી નીકળી ગઈ મેં વિચાર્યું કે કદાચ મારા ગયા પછી તેને ઘરે વધુ કામ કરવું પડશે એટલા માટે તે આવું કહી રહી છે આમ પણ ઘણા સમયથી તેનું વર્તન તો બદલાઈ ગયું હતું તેથી મેં વિચાર્યું કે મારે તેના પર નજર રાખવી જોઈએ અને તેના મનમાં શું ચાલી રહ્યું છે તેના પર નજર રાખવી જોઈએ તે દિવસે હું હોસ્પિટલ ગઈ આમ તો માત્ર હું દિવસની ડ્યુટી કરતી હતી પરંતુ છેલ્લા ચાર વર્ષથી હું નાઇટ શિફ્ટ કરતી હતી અને મને નાઇટ ડ્યુટીમાં કોઈ સમસ્યાનો સામનો કરવો પડ્યો ન હતો કારણ કે હવે મારા બાળકો મોટા થઈ ગયા હતા અને કોઈ પણ રીતે મેં સુમિત્રાને આખા સમયની નોકરી આપી હતી કે તે દિવસ રાત અમારા ઘરે જ રહેશે અને મારા પતિ પણ સાંજે ઘરે જ હતા તેથી મને ચિંતા ન હતી પરંતુ છેટ કેટલાક દિવસોથી મને સુમિત્રા વિશે વિચિત્ર વિચારો આવવા લાગ્યા કે કદાચ તે મારી પીઠ પાછળ કંઈક ખોટું કરી રહી છે હું ઘણીવાર મારી આસપાસની સ્ત્રીઓ પાસેથી સાંભળતી હતી કે જે સ્ત્રી તેની નોકરાણીના હાથમાં પોતાનું ઘર છોડીને નોકરી કરે છે તો પછી તેનો પતિ તેની નોકરાણી સાથે ગુપ્ત રીતે અફેર ચલાવે છે અને જ્યારથી મેં આ સમાચાર સાંભળ્યા હતા મને કોઈ પણ ક્ષણે શાંતિ મળતી ન હતી એક તરફ મને મારા પતિ પર પૂરો વિશ્વાસ હતો કે મારા પતિ મારી સાથે આવું કંઈ નહીં કરી શકે અને મને નોકરાણી પર પણ વિશ્વાસ હતો કારણ કે તે ખૂબ જ સારી સ્ત્રી છે પરંતુ પછી વિચાર્યું કે કોઈને બદલતા કેટલો સમય લાગે છે તેથી મેં મારા પતિ અને નોકરાણી પર નજર રાખવાનું નક્કી કર્યું હું સવારના મોડે સુધી સૂતી રહેતી એટલે મારા પતિ સુમિત્રા દ્વારા તૈયાર કરેલો નાસ્તો કરીને જતા રહેતા મેં વિચાર્યું કે મારે જાતે જ વહેલું ઉઠવું જોઈએ અને તેમને નાસ્તો બનાવી આપવો જોઈએ પણ આખી રાત કામ કર્યા પછી હું ખૂબ થાકી જતી અને એવું બનતું કે હું છ વાગ્યે ઘરે પાછી આવતી ત્યારે હું ગાઢ નિંદ્રામાં પડી જતી અને ફરી ઉઠવાનું મન થતું નહીં છ વાગ્યે સૂઈ ગયા પછી હું બપોરે બે વાગ્યે જાગી જતી અને જમ્યા પછી હું મારા પ્રાઇવેટ ક્લિનિકમાં બેસતી કારણ કે હોસ્પિટલની નોકરી સિવાય મેં એક ખાનગી ક્લિનિક પણ બનાવ્યું હતું જે ગરીબોને મદદ કરવા માટે હતો હું લોકોની સારવાર મફતમાં કરતી હતી ક્લિનિકમાંથી આવ્યા પછી સાંજની ચા પીને હું હોસ્પિટલ જતી ક્યારેક મારા પતિ મને ફરિયાદ કરતા કે તે તારું જીવન એટલું વ્યસ્ત બનાવી દીધું છે કે તને મારા માટે પણ ટાઈમ નથી છેવટે હું પણ તારી જરૂરિયાત અનુભવું છું પરંતુ મારા પતિ ખૂબ સારા હતા હું તેમને ખૂબ જ ઝડપથી મનાવી લેતી હતી જીવન આમ જ ચાલતું હતું પણ એક દિવસ ફરી સુમિત્રા મારી પાસે આવી અને કહેવા લાગી મેડમ જો તમે મારી વાત સાંભળો છો તો તમે દિવસ દરમિયાન તમારી નોકરી કરો તમારા કામની સજા મને ભોગવવી પડે છે આ વખતે તે ખૂબ જ ગુસ્સામાં બોલી રહી હતી અને તેની વાત પૂરી કરીને તે ત્યાંથી જતી રહી હતી તે પછી હું વિચારવા લાગી તે શું કહેવા માગે છે શું તે મારા પતિ વિશે વાત કરે છે પણ પછી મેં વિચાર્યું કે ના આવું ન થઈ શકે પણ મારે આ જાણ કરવી પડશે કે તે મને રાતે ડ્યુટી કરવાની ના કેમ પાડે છે હું એક ડૉક્ટર હતી અને મેં આખી જિંદગી પ્રામાણિકતાથી કામ કર્યું હતું અને ક્યારેય કોઈની પાસેથી ઉપકાર લીધો ન હતો હોસ્પિટલના સ્ટાફે મને જે પણ ફરજ સોંપી તે મેં ખુશીથી સ્વીકારી અને પૂરી સમર્પણ સાથે બજાવી મેં હજુ નાઇટ શિફ્ટની વાત કરી હતી અને કહ્યું હતું કે હું નાઈટ ડ્યુટી કરીશ મને કોઈ સમસ્યા નથી અને હવે હું તેને અચાનક છોડી શકતી નહીં કારણ કે મારી વાત ખરાબ થઈ જતી હું આટલા વર્ષોથી સખ્ત મહેનત કરી રહી હતી અને તેથી જ હું મારા શબ્દોની ફરતી ન હતી સમગ્ર સ્ટાફને મારામાં ઘણો વિશ્વાસ હતો પણ હું મારું ઘર આ રીતે તોડવા માગતી ન હતી તેથી મને લાગ્યું કે મારે કંઈક કરવું જોઈએ સુમિત્રા છેલ્લા એક વર્ષથી મારા ઘરે કામ કરતી હતી મારી નોકરી દરમિયાન ન તો મને તેની સામે કોઈ ફરિયાદ હતી તે એક વિધવા હતી જેને બે બાળકો હતા અને મેં તેને નોકરીના પહેલા જ દિવસે કહ્યું હતું કે તેને અહીં ચોવીસ કલાક રોકાવવું પડશે તેને તેના બાળકો વિશે કોઈ ટેન્શન ન હતું કારણ કે તેની કાળજી લેવા માટે તેની પાસે તેના માતા પિતા હતા અને તે ગામમાં રહેતી હતી તેથી તે એકલી અમારા ઘરે રહેતી હતી અને તેને જે પણ પગાર મળતો તે તેના બાળકોની દેખભાળ માટે તેના ગામ મોકલતી જોકે મેં તેને ઘણી વખત કહ્યું હતું કે તે તેના બાળકોને પણ અહીં બોલાવી શકે છે જ્યાં તું રહે છે પણ ખબર નહીં તે ના પાડી દેત બધું બરાબર ચાલતું હતું આજ સુધી તેને ક્યારેય કોઈની ફરિયાદ કરી ન હતી અને ઘરના કોઈ ફેમિલી મેમ્બર વિશે ફરિયાદ કરી ન હતી પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી હું તેનું બદલાયેલું વર્તન જોતી હતી અને બસ તે એક જ વાત કરતી મેડમ દિવસ દરમિયાન તમારી ફરજ પૂર્ણ કરો રાત્રે ઘરે જ રહો પણ હું કંઈ સમજી શકી નહીં કે છેવટે એવું શું થાય છે કે જેનાથી તે આવું બોલે છે એક દિવસ હું ડ્યુટી પર હતી નર્સ કહેવા લાગી તમને કોઈ મળવા આવ્યું છે મેં પૂછ્યું શું કોઈ દર્દી છે કારણ કે આ સમયે મારી ડ્યુટી ઇમરજન્સીમાં હતી તો તે કહેવા લાગી ના કોઈ સંબંધી છે હું બહાર ગઈ વિચારવા લાગી મારો કોણ સંબંધી મળવા આવ્યું છે પણ ત્યાં એક અજાણ સ્ત્રી ઊભી હતી તેને જોઈને મેં પૂછ્યું તમે કોણ છો તેણે કહ્યું તમે ડૉક્ટર મિતાલી છો મેં કહ્યું હા હું જ છું બોલોને મેં જે કહ્યું તે સાંભળીને અચાનક તેને મોબાઈલમાં કેમેરો કાઢ્યો મારી તસવીર ક્લિક કરી અને અચાનક ભાગી ગઈ હું આ બધું સમજી શકી નહીં કે મારી સાથે શું થયું અને હું સમજું તે પહેલાં જ તે મારાથી દૂર ભાગી ગઈ હતી હું ઝડપથી તેની પાછળ દોડી કે પૂછી શકું કે તેને મારો ફોટો કેમ લીધો અને તે કોણ છે પરંતુ તે ખૂબ જ ઝડપથી દોડી રહી હતી અને મારાથી ઘણી દૂર ચાલી ગઈ હતી હું અસ્વસ્થ થઈને પાછી આવી અને વિચારવા લાગી ભગવાન મારી સાથે શું થઈ રહ્યું છે અને આ એ સ્ત્રી આવી હતી તે કોણ હતી મારું દિલ વારંવાર સંકેતો આપી રહ્યું હતું કે મારા જીવનમાં કંઈક ખોટું થવાનું છે હું જાણતી હતી કે હું મારા પરિવાર અને મારા પતિની ખૂબ જ અવગણના કરી રહી છું કારણ કે નાઇટ ડ્યુટી ખૂબ જ થકાવી દેતી હતી અને હું બપોર સુધી સૂતી રહેતી જ્યારે હું જાગતી ત્યારે મારા પતિ કામ માટે નીકળી જતા અને જ્યારે રાત્રે ડ્યુટી પર જવાનું હોય ત્યારે પણ મારા પતિ ઓફિસેથી આવ્યા નહોતા હું લાંબા સમય સુધી મારા પતિ સાથે વાત કરી શકતી ન હતી જ્યારે મને આ વાતની જાણ થઈ ત્યારે મેં તરત જ મારો મોબાઈલ કાઢી લીધો અને મારા પતિને ફોન કરવા લાગી મેં વિચાર્યું કે ચાલો ફોન પર વાત કરી લો પણ મારા પતિ ફોન ઉપાડતા ન હતા તેથી મેં તેની ઓફિસમાં ફોન લગાડ્યો તો તેને સેક્રેટરી કહેવા લાગી તે તો ઘણા દિવસથી ઓફિસ આવ્યા નથી આ સાંભળીને મને નવાઈ લાગી કે મને તો આ ખબર પણ નથી જ્યારે તે રોજ ઓફિસનું કંઈને જ જતા હતા બીજા દિવસે થયું હું રજા રાખી લઉં છું આ સાંભળીને બધા ખુશ થઈ ગયા ખાસ કરીને મારી નોકરાણી સુમિત્રાના ચહેરા પર સાચી ખુશીના ભાવ દેખાતા હતા જમ્યા પછી જ્યારે હું ફ્રી થઈ ત્યારે મેં બહાર આવીને જોયું કે સુમિત્રા ફોન પર કોઈની સાથે વાત કરી રહી હતી અને તે કોઈને કહી રહી હતી કે મેડમજી આજે ઘરે છે નસીબે આજે મારો જીવ બચી ગયો નહીતર તેની સજા મારે ભોગવવી પડતી જ્યારે હું તેની નજીક ગઈ ત્યારે તે ગભરાઈ ગઈ અને ફોન બંધ કરી દીધો મેં તેને પૂછ્યું કે શું વાત છે તો તે કહેવા લાગી હું મારા બાળકોની સુખાકારી વિશે પૂછતી હતી પણ હવે મને તેના પર શક થવા લાગ્યો તે મારાથી કંઈક મોટું છુપાવી રહી હતી કે પછી કોઈ ખોટા કામમાં પડી ગઈ હતી મેં વિચાર્યું કે આજે હું ઘરે રહીશ અને અહીં શું થાય છે તે જોઈશ પરંતુ મને કંઈક ખોટું લાગ્યું નહીં બધા આરામથી સૂઈ ગયા મારા પતિ રજા વિશે સાંભળીને ખૂબ ખુશ થયા તેને કહ્યું ઘણો સમય વીતી ગયો છે અમને સાથે સમય વિતાવવાનો મોકો ન મળ્યો હું પણ વિચારવા લાગી કે આ સાચું કહે છે કે પછી નાટક કરે છે અથવા શું મારા પતિ અને નોકરાણીનું અફેર છે કે પછી મારા પતિ તેની સાથે ખોટું કરે છે તેથી તે મને ઘરે રહેવા કહેતી હશે મારી એક પુત્રી હતી અને એક પુત્ર હતો પુત્રી કોલેજમાં ભણતી હતી દીકરો નાનો હતો અને શાળામાં ભણતો હતો આ ઘરમાં અમે ચાર જ રહેતા હતા તેથી જ મેં સુમિત્રા સિવાય બીજા કોઈને ક્યારેય નોકરીએ રાખ્યા ન હતા અને આમ પણ મેં મારા પરિવારને એક કે બે વાર પૂછ્યું કે તમારે કોઈ નોકરાણી રાખવી છે ત્યારે તેમણે સુમિત્રાના ખૂબ વખાણ કર્યા તો મને થયું તેમને કોઈ તકલીફ નથી તો પછી મને પણ શું તકલીફ છે પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી હું જોઈ રહી હતી કે સુમિત્રા અને મારી પુત્રી રિયા દરેક સમયે એકબીજા સાથે ખૂબ પ્રેમથી રહેતા ક્યારેક રિયા તેની કમર પર અટતી તો ક્યારેક તે ઊભી રહેતી અને તેના ગાલ પર પ્રેમ કરતી હું વિચારતી કે રિયા આખરે સુમિત્રાને આટલો બધો પ્રેમ કેમ કરે છે હું એ પણ જોઈ રહી હતી કે રિયા તેની નજીક જવાનો પ્રયત્ન કરતી તે તેને પ્રેમ કરવાનો પ્રયાસ કરતી પણ સુમિત્રા દૂર ભાગી જતી હતી તે દિવસે મેં આખો દિવસ અને રાત ઘરે વિતાવી હું હોસ્પિટલ ગઈ ન હતી અને ક્લિનિક પર પણ બેઠી ન હતી પણ મને કંઈ પ્રોબ્લેમ દેખાઈ ન હતી એ સિવાય કે મારી દીકરી રિયા સુમિત્રાની ખૂબ નજીક જવાનો પ્રયત્ન કરતી હતી પરંતુ મેં એ હકીકતને નજરઅંદાજ કરી કે સુમિત્રા આખો દિવસ ઘરે હોય છે તેથી તેની સાથે તેનું દિલ લાગી ગયું હશે બીજું કંઈ નથી ઘરે રહીને મેં જોઈ લીધું હતું કે કંઈક ગડબડ નથી પણ હું અંદરથી ચીડાઈ ગઈ હતી મને લાગતું હતું કે સુમિત્રા તેનું નાટક ક્યારે પૂરું કરશે એ જ વિચારીને મેં મારા નિત્ય કર્મ મુજબ બીજા દિવસે ફરીથી મારી નાઈટ ડ્યુટી ચાલુ કરી બે દિવસ પછી હું સવારે વહેલી જાગી ગઈ કારણ કે મારે સાંજે એક મિત્રના જન્મદિવસની પાર્ટીમાં હાજરી આપવાની હતી તેથી મેં તેના માટે ભેટ લાવવાનું વિચાર્યું એમ વિચારીને હું બજારમાં ગઈ પણ રસ્તા પર સામેનું દ્રશ્ય જોઈને હું ઊભી રહી ગઈ કારણ કે મારા પતિ એક હોસ્પિટલની અંદર જતા હતા અને તેને હોસ્પિટલ જવાની શું જરૂર હતી તેને તો કોઈ સમસ્યા ન હતી તેથી હું પણ તેની પાછળ હોસ્પિટલ ગઈ તે એક રૂમની અંદર ગયા હતા મેં બારીમાંથી અંદર જઈને જોયું કે તે એક મહિલાને પૈસા આપી રહ્યા હતા હું તે મહિલાને ઓળખી શકી ન હતી કારણ કે તેની પીઠ મારી તરફ હતી તે એ સ્ત્રીને પૈસા આપી અને તેનો હાથ મિલાવીને મારા પતિ ઝડપથી બહાર નીકળી ગયા ત્યારબાદ મહિલાએ કોઈને ફોન કર્યો હતો અને થોડી વાર પછી જે મહિલા આવી હતી તેને જોઈને હું આંખો ઝપકાવવાનું ભૂલી ગઈ હતી કારણ કે તે મહિલા બીજું કોઈ નહીં પણ સુમિત્રા હતી તે મહિલાએ સુમિત્રાને પૈસા આપ્યા સુમિત્રાએ તેમનો આભાર માન્યો અને ત્યાંથી નીકળી ગઈ પણ આ બધું શું હતું મને કંઈ ખબર ન હતી પહેલાં મારા પતિએ તે અજાણી મહિલાને પૈસા આપ્યા અને પછી તે અજાણી મહિલાએ તે પૈસામાંથી કેટલાક પૈસા સુમિત્રાને આપ્યા આ બધું શું હતું મને તો કંઈ સમજાતું ન હતું પણ જ્યારે તે મહિલા મારી તરફ વળી તો હું ચોંકી ગઈ કારણ કે હું એ સ્ત્રીને કેવી રીતે ભૂલી શકું આટલા દિવસો વીતી ગયા પછી પણ તેનો ચહેરો મારા મગજમાં ફિટ થઈ ગયો હતો કારણ કે આ તે મહિલા હતી જે તે દિવસે મારો ફોટો લઈને ભાગી ગઈ હતી તેને મારા પતિ સાથે શું સંબંધ હતો મેં વિચાર્યું કે હું હમણાં જઈને તેને પૂછીશ પરંતુ હું તેની પાસે જાઉં તે પહેલાં તેની પાસે બીજો પુરુષ આવ્યો અને તે વાતો કરતી ચાલી ગઈ આ બધું જોયા પછી હવે મને ખાતરી થઈ ગઈ કે ચોક્કસ મારી વિરુદ્ધ કોઈ ઊંડી સાજિશ થઈ રહી છે અને આમાં મારા પતિ અને મારી નોકરાણી સુમિત્રા પણ સામેલ હતા મેં નક્કી કર્યું હતું આજે હું બંનેને રંગે હાથે પકડીશ હું નાઈટ ડ્યુટી માટે જવાની હતી ત્યાં સુધીમાં મારા પતિ પણ ઘરે આવી ગયા હતા અને મને કહેવા લાગ્યા હતા હું પણ તારી સાથે જ નીકળી જઈશ મારા પતિએ કહ્યું મારે કોઈ અગત્યના કામ માટે શહેરની બહાર જવું છે એ સાંભળીને મને ચિંતા થઈ કે જો તે પણ ઘરની બહાર જશે તો હું તેમને રંગે હાથે કેવી રીતે પકડીશ પણ પછી મેં વિચાર્યું વાંધો નહીં આજે નહીં તો કોઈ બીજા દિવસે હું સત્ય જાણીને જ રહીશ હોસ્પિટલમાં પણ હું આ જ વિચારતી હતી જ્યારે મને સખ્ત માથાનો દુખાવો થવા લાગ્યો મારી ખરાબ તબિયત જોઈને રાઉન્ડમાં આવેલા ડૉક્ટરે કહેવાનું શરૂ કર્યું મને લાગે છે કે તમે આજે નાઈટ ડ્યુટી આપી શકશો નહીં તેથી તમારે ઘરે જવું જોઈએ તેથી મેં મારી જગ્યાએ બીજા ડૉક્ટરને ડ્યુટી આપી અને ઘરે જાણ કર્યા વગર ઘરે આવી હતી આજ પહેલાં હું ક્યારેય રાત્રે અચાનક ઘરે આવી ન હતી દરવાજો બંધ હતો મેં વિચાર્યું કે મારે આ લોકોને જગાડવા કરતાં મારી પાસે બીજી ચાવી છે તેનાથી દરવાજો ખોલું છું અંદર પ્રવેશતા જ મને ખબર પડી કે કદાચ મારા પતિ હજી ઘરે નથી આવ્યા તેની કાર ઘરે ન હતી ત્યારે અચાનક મને અવાજ સંભળાયો આ ઉપરથી અવાજ આવી રહ્યો હતો હું ઉપરના માળે દોડી તો અવાજ મારી દીકરીના રૂમમાંથી આવી રહ્યો હતો હું આગળ વધી અને તરત જ દરવાજો ખોલ્યો તો સામેનું દ્રશ્ય જોઈને મારી પોતાની ચીસ નીકળી ગઈ મેં જોયું કે મારી દીકરી મારી નોકરાણીને ખરાબ રીતે મારતી હતી અને આ અવાજ પણ મારી નોકરાણી સુમિત્રાનો જ હતો મેં ઝડપથી આગળ વધીને તેને હટાવી તો તે પણ પરેશાન થઈ ગઈ મને જોઈને સુમિત્રા ઝડપથી મારી નજીક આવી અને મારી પાછળ સંતાઈ ગઈ તેને કહેવાનું શરૂ કર્યું તેથી જ મેં તમને કહ્યું કે તમે નાઇટ ડ્યુટી ન કરો કારણ કે તમારા ગયા પછી મારી સાથે આવું જ થાય છે મેં મારી દીકરી સામે ગુસ્સાથી જોયું અને કહ્યું તું સુમિત્રાને કેમ મારે છે તેને શું કર્યું કે તું તેને આવી રીતે પીટે છે ત્યારે મારી દીકરી આગળ આવી અને મને જોરથી ધક્કો માર્યો કહેવા લાગી તમે મારી મા દીકરી વચ્ચે ન બોલો તમે જે હોય તે તમે આગળ વધો તેની હાલત વિચિત્ર બની રહી હતી હું ચોંકી ગયેલી આંખે મારી દીકરીને જોઈ રહી હતી ત્યાં શું કહેતી હતી મેં કહ્યું તું શું કહે છે હું તારી માં છું તે તારી માતા નથી પણ જાણે કે તે તેના હોશમાં ન હતી બીજી બાજુ સુમિત્રા ખૂબ જ ખરાબ રીતે રડતી હતી બીજી તરફ રિયાની હાલત ખરાબ થવા લાગી હતી ગુસ્સામાં તે રૂમની વસ્તુઓ અહીં ત્યાં ફેંકવા લાગી હતી મને લાગ્યું કે તે પોતાને નુકસાન પહોંચાડી શકે છે તેથી મેં ઝડપથી મારી સાથે લાવેલ બેગમાંથી ઊંઘનું ઇન્જેક્શન કાઢીને રિયાને આપ્યું તે પછી બેટ પર શાંતિથી સૂતી હતી અને મને તો કંઈ સમજાતું ન હતું આજે મેં સુમિત્રાને પૂછ્યું કે આ બધું શું છે અને ક્યારથી થઈ રહ્યું છે અને તે મને આ પહેલાં કેમ ન કહ્યું સુમિત્રા કહેવા લાગી તમે મારી સાથે આવો હું તમને બધું કહીશ હું મારી દીકરીને જોઈને ચિંતિત હતી કે તેને શું થયું છે શા માટે તે મને ઓળખવાનો ઇનકાર કરી રહી છે જ્યારે સુમિત્રા નીચે આવી ત્યારે તેણે કહેવાનું શરૂ કર્યું કે તમે જે જોયું છે તે તમારા કારણે થઈ રહ્યું છે મેં તમને કેટલી વાર કહ્યું છે કે તમારે નાઇટ શિફ્ટ ન કરવી જોઈએ તમે રાત્રે ઘરે આવો પણ તમે કંઈ સાંભળવા તૈયાર ન હતા તમને યાદ છે કે છેલ્લી વાર ક્યારે તમે તમારા બાળકો સાથે બેઠા હતા અને તેમને પ્રેમ કર્યો હતો અથવા કે તેમની સાથે દિલથી વાતચીત કરી હતી તેની વાત સાંભળીને હું એક ક્ષણ માટે મૌન બની ગઈ કારણ કે તે સાચું કહેતી હતી હું નાનપણથી જ ડૉક્ટર બનવા માંગતી હતી મને ડૉક્ટર બનવાનો ઘણો શોખ હતો તેથી લાંબા સમય પછી મેં મારો પોતાનો શોખ પૂરો કર્યો મારા પતિ ખૂબ જ સરસ હતા અને મારા આ શોખ વિશે સારી રીતે જાણતા હતા તેથી તેઓએ મને લગ્ન પછી પણ ભણવાથી રોકી ન હતી અને બાળકો થયા પછી પણ તેઓએ મને કામ કરવા દીધું અને મારા બાળકોની પરવરિશ નોકર કરતા હતા મેં પણ મારા બાળકોને સમય આપવાનો પૂરો પ્રયાસ કર્યો પરંતુ એક ડૉક્ટર હોવાને કારણે મારા પર ઘણી જવાબદારીઓ હતી હું મારો મોટાભાગનો સમય હોસ્પિટલમાં પસાર કરતી હતી પરંતુ તેમ છતાં મેં હંમેશા મારા બાળકોને સારો ઉછેર અને સારું શિક્ષણ આપવાનો પ્રયાસ કર્યો જો કે હું તેને વધુ સમય આપી શકતી નહીં પરંતુ તેનો અર્થ એ નથી કે મેં તેમના પર ધ્યાન આપ્યું નથી અને તેમને પ્રેમ કર્યો નથી સુમિત્રાએ કહેવાનું શરૂ કર્યું કે તમારા વર્તનથી રિયા ધીરે ધીરે ડિપ્રેશનનો શિકાર બની રહી છે તેને તેના માતા પિતાના પ્રેમની સખ્ત જરૂર હતી જે તેને મળી રહ્યો ન હતો કારણ કે તેના માતા પિતા પાસે તેના માટે સમય નથી પરંતુ તે નાની છે કોલેજમાં ખરાબ સંગતમાં પડીને ખોટી આદતોનો શિકાર બની ગઈ છે તેને માતાના પ્રેમની જરૂર છે જે તેને મળી રહ્યો નથી તેથી તે ડિપ્રેશનનો શિકાર બની ગઈ છે તેથી તે તેની અંદરનો ગુસ્સો મને મારી અને કાઢે છે કારણ કે તે સમયે તેને લાગે છે કે હું તેની માતા છું અને તે ક્યારેય તમારી સામે કોઈ દોષ રાખવા સક્ષમ નથી તમને કંઈ બોલી શકતી નથી તેથી તે મને તેની માતા માનીને મારા પર પોતાનો ગુસ્સો ઠાલવે છે પછી જ્યારે સવાર પડે છે તો તે મારી પાસે માફી માગે છે સાથે મને ઘણા પૈસા પણ આપે છે જેથી હું તમને કંઈ ન કહું મેડમ હું ગરીબ છું મા બાપ અને બાળકોનું પેટ ભરું છું તમારી દીકરી મને સવારે પૈસા આપતી ત્યારે હું ભૂલી જતી હતી કે મને રાત્રે કઈ તકલીફોનો સામનો કરવો પડ્યો હતો એક દિવસ જ્યારે રિયા મારી પાસે માફી માંગતી હતી અને મને પૈસા આપવા લાગી ત્યારે મેં રિયાને કહ્યું તું મને બહુ તકલીફ આપે છે મને મારે તમારા પૈસા નથી જોઈતા હું તારી બધી હરકતો તારી માતાને કહીશ અને જ્યારે તારી માતા તને પાગલખાને છોડશે ત્યારે તારી અકલ ઠેકાણે આવશે પાગલખાનાનું નામ સાંભળીને તે ડરી ગઈ અને તેણે મને ધમકી આપવાનું શરૂ કર્યું કે જો તું મારી માતાને કંઈ કહીશ તો હું તારો જીવ પણ લઈ લઈશ રિયા માનસિક રીતે બીમાર થઈ ગઈ હતી ધીમે ધીમે તેને પાગલપણાના આંચકા પણ આવવા લાગ્યા તેથી જ હું ડરી ગઈ અને તમને કશું કહ્યું નહીં હું તમને બધું જ ખુલ્યામ કહી ન શકી પણ એટલું જરૂર કહેતી કે તમે ઘરે જ રહો મેં સુમિત્રાને પૂછ્યું સુમિત્રા આ બધું ક્યારથી કરી રહી છે સુમિત્રાએ મને કહ્યું કે મેડમજી આ છેલ્લા એક વર્ષથી ચાલે છે રિયાનો મારા પ્રત્યેનો ગુસ્સો એવો જ છે ક્યારેક આગ તો ક્યારેક પાણી ક્યારેક લાડ અને પ્રેમ કરે છે તો ક્યારેક તે તેનો બધો ગુસ્સો મારા પર ઠાલવી દે છે તો ક્યારેક તે મને આખી રાત તેનું મનપસંદ ખોરાક બનાવડાવી મારા હાથથી ખાય છે અને કહે છે મારી મા બનવાનું નાટક કરો જેમ એક માતા તેના બાળકોને જે સુખ આપે છે તે બધું તેને આપ અને જો હું તેની જીદ પૂર્ણ કરવાની ના પાડું તો તે ખૂબ ગુસ્સે થઈ જાય છે અને મને મારવા લાગે છે સુમિત્રાની વાત સાંભળીને હવે મને સમજાયું કે તે કેમ કહેતી કે મારે તમારા ભાગની સજા ભોગવવી પડશે કારણ કે કદાચ મારા માટે જે રિયાનો ગુસ્સો હતો તે આ સુમિત્રા પર કાઢતી હતી પણ એ સ્ત્રી જેણે મારો ફોટો લીધો તેનું મારા પતિ સાથે શું ચક્કર હતું આ સુમિત્રા સિવાય બીજું કોઈ કહી શકતું ન હતું મેં તરત જ તેને પૂછ્યું અને તે કહેવા લાગી મેડમ તમે મારું કંઈ પણ સાંભળવા તૈયાર ન હતા તેથી મેં તમારી દીકરીને જે પણ સ્થિતિ હતી તે તમારા પતિને કહી તેને એક ડૉક્ટર સાથે વાત કરી અને ડૉક્ટરને તેની દીકરીની આખી સ્થિતિ વિશે જણાવ્યું અને ડૉક્ટરને પણ વિનંતી કરી કે કૃપા કરીને મારી પુત્રીને સાજી કરો તમારા પતિ ઈચ્છતા ન હતા કે તમને આ આખું સત્ય ખબર પડે અને તમે પોતાને દોષી માનો તે મહિલા એક સાયકલેટ્રિક્સ હતી તમારા પતિએ તેને હાથ જોડીને વિનંતી કરી હતી કે મારી પત્નીને આ અંગે કંઈ ખબર ન પડે કારણ કે તે પોતે પણ એક ડૉક્ટર છે અને રાત દિવસ લોકોની સેવા કરે છે હું ઈચ્છું છું કે મારી પત્ની આ બધું જાણે તે પહેલાં મારી દીકરી સારી થઈ જાય તમારા પતિએ તેને તમારી હોસ્પિટલનું સરનામું આપી દીધું હતું અને તે દિવસે પણ તમારા પતિ ડોક્ટરને તેની ફી ચૂકવતા હતા અને તેને મને તેના ક્લિનિક પર બોલાવી હતી અને તેણે મને તમારી પુત્રી વિશે થોડા પ્રશ્નો પૂછ્યા હતા તેથી તે દિવસે તેને મને થોડા પૈસા પણ આપ્યા તે દિવસે તમે અમને જોયા જ હશે એક દિવસ તે ડૉક્ટરે મને કહ્યું કે મેં તમારી માલકીનના કેટલાક ફોટા લીધા છે મને નવાઈ લાગી જ્યારે મેં ડૉક્ટરને પૂછ્યું કે તેને તમારી તસવીર કેમ લીધી તો તેને કહ્યું કે હું તમારી માલકીનને શકમાં નાખવા માગું છું જો તેને શંકા હશે તો તે તેના ઘર તરફ ધ્યાન આપશે અને તેના બાળકો પર પણ ધ્યાન આપશે તો તેને લાગશે કે તેના ઘરમાં ચોક્કસ કોઈ પ્રકારની ખીચડી બનાવવામાં આવી રહી છે અને તે તેના ઘર તરફ ધ્યાન આપવાનું શરૂ કરશે હું તમારી માલકીને બધું કહી શકતી નથી કારણ કે તમારા માલિકે મને કંઈ પણ કહેવાની મનાઈ કરી છે પણ આવી શંકામાં તે ઓછામાં ઓછું તેના બાળકો પર તો ધ્યાન આપશે સુમિત્રાની વાત સાંભળીને હું બધું સમજી ગઈ મારું માથું શરમમાં ઝૂકી ગયું મારા શોખમાં મેં મારા બાળકો અને મારા પરિવારની અવગણના કરી મારી પાસે બે બાળકો હતા અને તેમનો કેવી રીતે ઉછેર થયો તે અંગે મને કોઈ વિચાર ન હતો મારી દીકરી શરૂઆતથી જ પોતાનામાં મગ્ન હોવાને કારણે મેં તેના પર ધ્યાન આપ્યું નહીં પણ મને શું ખબર આનો આવો અંજામ આવશે તે સમયે મને સમજાયું કે આપણે માતા પિતાએ આપણા કરિયરમાં એટલું પણ બિઝી ન થવું જોઈએ કે આપણે આપણા બાળકોને ભૂલી જઈએ મારા પતિ મને ખૂબ પ્રેમ કરતા હતા તેથી જ તે ઈચ્છતા ન હતા કે હું પસ્તાવોથી ભરાઈ જાઉં અને તેથી જ તે આ બધું એકલા સંભાળતા હતા પણ હું સમજી ગઈ કે કદાચ તે ડૉક્ટર હોવા ઉપરાંત મારે મારી ભૂમિકા પણ નિભાવવી પડશે મેં થોડો સમય રજા લીધી જેથી હું મારા બાળકોને ઘરે સમય આપી શકું અને અમે બધાએ મળીને મારી દીકરીને ઠીક કરી અને મેં પણ તે દિવસ પછી ડે ડ્યુટી જ કરી સવારે દસથી સાંજના ચાર વાગ્યા સુધી જેથી હું મારા બાળકોને સમય આપી શકું તો મિત્રો કૃપા કરીને એક સુંદર કોમેન્ટ કરો તમારી એક સારી કોમેન્ટથી અમને ખૂબ ખુશી મળે છે જેથી અમે તમારા માટે વધુ સારી વાર્તાઓ લાવી શકીએ અને લાઈક સર સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ